હેલો બચ્ચા પાલડી, તો આ પ્રશ્નમાં શું કીધેલું છે તમને? જરા કેવું અહીંયા તમે ધ્યાન આપો, એવું કીધેલું છે બેટા 180 ઇન્વર્સ નું વિદ્યુત ક્ષેત્ર. વાહ ભાઈ વાહ, વિદ્યુત ક્ષેત્ર સરસ મજાનું આપી દીધું છે. 180 ઇન્વર્સ નું કઈ ડિરેક્શનમાં છે? એક્સ દિશામાં. અચ્છા ચલો ભાઈ, એક્સ દિશામાં વિદ્યુત ક્ષેત્ર આપણી પાસે સરસ મજાનું આવી ગયેલું છે. એના પછીની જો સ્ટોરીને આગળ વધારે તો શું કીધેલું છે? તો આ વિદ્યુત ક્ષેત્રનું વાય ઝેડ સમતલમાં મૂકેલું, વાય ઝેડ સમતલમાં ને ક્યુ સમતલ હશે? વાહ ભાઈ વાહ, વાય ઝેડ સમતલ એટલે કે બેટા વાય અક્ષ. ઓકે, આ છે આપણા માટે મસ્ત મજાની વાય અક્ષ, ને ઝેડ અક્ષ એટલે કે આ છે બેટા વાય અક્ષ અને ઝેડ અક્ષ ને જોડતું સમતલ. વાય અક્ષ અને ઝેડ અક્ષ ને જોડતું સમતલ એટલે બેટા આ સમતલ આપણા માટે થઈ ગયું છે આપણું મસ્ત મજાનું વાય ઝેડ સમતલ. ખબર પડેલી છે ને બેટા કઈ રીતે રાખેલું છે? તો કે યસ સર. ચાલો બેટા આગળ વધશું. મૂકેલા 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ. બેટા ફ્લક્સ માટે આપણે શું જોશે? ફ્લક્સ એટલે સરસ મજાનું સૂત્ર આપણને બધાને ખબર છે, ઈ ડેલ્ટા એસ કોસ થીટા, જ્યાં ઈ માને છે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર તો સરસ મજાનું બેટા 100 NC ઇન્વર્સ આપણી પાસે છે. ડેલ્ટા એસ એટલે કે ક્ષેત્રફળ. બેટા એરિયા ક્યાંથી આવશે? એરિયા બેટા આપણે રકમ ઉપરથી જ લઈ શકવાના છે. તેણે લંબાઈ આપી દીધી છે બાજુની, બાજુની લંબાઈ છે 10 સેન્ટીમીટર. તો ચોરસનો એરિયા તો લંબાઈ ગુણા પહોળાઈ, એલ 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 સ્ક્વેર, તો એ થશે બેટા એલ સ્ક્વેર. અને એલની કિંમત 10 સેન્ટીમીટર મૂકશું અને પછી એનો વર્ગ કરશું તો એ થશે 100 સેન્ટીમીટર સ્ક્વેર. સેન્ટીમીટર સ્ક્વેર એસા એકમ તો નથી, તો એસા એકમમાં ફેરવવા માટે સેન્ટીમીટરમાંથી મીટરમાં જવા માટે 10^-2 સેન્ટીમીટરનો સ્ક્વેર છે, તો 10^-2 નો પણ સ્ક્વેર, તો 10^-4 આવશે. ત્યાં આવશે 10^-4 અને આગળ છે 100, તો મસ્ત મજાનો આન્સર આવશે છે 10^-2 ના ક્રમનો. તો 10^-2 એમનો અહીંયા આવવાનું છે મીટર સ્ક્વેર એસા એકમમાં. તો ડેલ્ટા એસ ની કિંમત મૂકી દેશું બેટા 10^-2. થીટા કેટલો થશે બેટા? થીટા જોઈ શકવાનું છે. ક્ષેત્રફળ સદિશ હંમેશા ક્ષેત્રફળમાંથી લંબ રૂપે બહાર નીકળતી ડિરેક્શનમાં જ હોય છે. ક્ષેત્રફળ જે છે એ પૃષ્ઠને લંબ રૂપે બહાર નીકળતી. અને અહીંયા સરસ મજાની વસ્તુ જોઈ શકાશે. કઈ વસ્તુ જોઈ શકાશે? કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને બેટા એક જ દિશામાં છે. અને જો બંને એક જ દિશામાં આવી ગયું તો કોસ થીટા બની ગયો છે 0. ને કોસ 0 એટલે તમને બધાને ખબર છે બેટા કોસ 0 ની વેલ્યુ થશે 1. તમને જે ફાઇનલ આન્સર આવશે એ અહીંયા આવવાનો છે સરસ મજાનો 100, એને ગુણાકારમાં 10^-2. તો જવાબ આવશે બેટા મસ્ત મજાનો 1. અને 1 જવાબ આવે એવો આન્સર આપણે અહીંયા દેખાઈ રહ્યો છે સરસ મજાનો, એ છે ડી. ને યુનિટ તો બેટા એનો એસા એકમ જ થશે, NC ઇન્વર્સ અને મીટર સ્ક્વેર. થેન્ક યુ બચ્ચા પાલટી, થેન્ક યુ સો મચ.